નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેને આવકારું છું આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર બાર ઘાત અને ઘાતાંક ચેપ્ટર ની અંદર મિત્રો સ્વાધ્યપુથી સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો મિત્રો તમારો વિડીયો લાસ્ટ સુધી જોવાનો રહેશે મિત્રો હવે સાત ને માઇનસ બે ઘાત છે સાતની માઇનસ બે ઘાત સાતનો સ્કવેર આપણે લખાય મિત્રો ઉપર જશે એટલે સાતનો સુધી જશે સ્કવેર થઈ જશે મિત્રો પ્રશ્ન નંબર બે તમારી સમક્ષ છે જે તમે દેખી શકો છો કે માઇનસ બે ની માઇનસ ચાર ઘાત બેનો વર્ગ છે મિત્રો આ રીતે લખાય મિત્રો બેનો વર્ગ મિત્રો એક ભાગ્યા બે લખાશે મિત્રો હવે બેનો વર્ગ મિત્રો ચાર થશે એક બે થશે એક ભાગ્ય મિત્રો આઠ થશે માઇનસ પીની માઇનસ ત્રણે બીજી રીતે મિત્રો આ રીતે લખી શકાય એક ભાગ્યે ભાગાકારમાં લખાય મિત્રો કોઈ પણ માઇનસ ઘાત હોય અને ભાગાકારમાં મિત્રો લખી શકીએ છીએ તો મિત્રો માઇનસ ઘાત છે માઇનસ ત્રણની માઇનસ ત્રણ છે તો મિત્રો આપણે લખી શકીએ માઇનસ ત્રણની ઉપર ત્રણ ઘાત મિત્રો માઇનસ ત્રણનો ઘન થશે માઇનસ સત્યાવીસ થશે આધાર સરખાઓ ઘાતાં મિત્રો શું થશે બાદ બાકી થશે ગુણાકારના આધાર સરખા ઘાતાંનો સરવાળો થશે એક્સ માઇનસ બે વધતા માઇનસ ત્રણ થશે માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ પાંચ થશે મિત્રો અહીંયા આધાર સરખો ઘાતાકનો શું થશે મિત્રો સરવાળો થશે ત્રણ ઓછા વત્તા બે એટલે ઓછા બે થશે વાય એક એટલે વાયનો જવાબ આવશે વાય આ ગુણાકાર થશે એક્સ માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ યાદ રાખે છે માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ ત્રણ દુ છ મિત્રો અહીંયા તમે ત્રણ ને બે પાંચ આધાર સરકાર ઘાતાં મિત્રો તમારે સરવાળો કરવાનો હોય છે માઇનસ બે વત્તા માઇનસ ત્રણ વત્તા છ મિત્રો ત્રણમાંથી બે જશે ત્રણને ત્રણ ને ત્રણ મિત્રો અહીંયા ત્રણને બે પાંચ થશે વધતા છમાંથી પાંચ જાય મિત્રો એક વધશે ત્રણને એક કરે જવાબ શું આવશે ત્રણ કોઈપણ ઘાત ઉપર મિત્રો શૂન્ય ઘાત હોય તેર ને જીરો ઘા છે કોઈપણ ઘાત પર શૂન્ય ઘાત હોય મિત્રો જવાબ શું આવશે એક આવશે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તમને આગળ વધીશ દેખી શકો છો એની માઇનસ આઠ ઘાતની એની દસ ઘાત છે મિત્રો અહીંયા દેખી શકો છો બંને આધાર સરખા હોય ઘાતાનો શું તમે તો સરવાળો થાય તમે તો જવાબ આવશે એની બે કાતું આવશે એની બે કાત આવશે એક ભાગ્યે બેની માઇનસ બે કાત છે તો મિત્રો કઈ રીતે લખાય એક ભાગ્યે બે માઈનસ બે ઘાત હોય એટલે સ્વાભાવિક છેદ હોય અંશમાં જાય અંશ હોય છેદમાં જાય બેનો વર્ગ થઈ જશે મિત્રો અને એકનો વર્ગ થઈ જાય બેનો વર્ગ કેટલો થશે મિત્રો ચાર થશે સેમ મિત્રો હવે લખી શકીએ કે માઇનસ ચાર ને માઇનસ બે ઘાત એટલે મિત્રો આપણે લખી શકીએ છીએ કે વન અપોન્ટ ચારનો સ્ક્વેર ચારનો સ્ક્વેર કયો થશે મિત્રો વન અપોન્ટ સોળ થશે મિત્રો આધાર સારવાર ઘાતા શું શું કહેશે મિત્રો બાદ બાકી થશે જે આપણે લખી શકીએ છીએ છ માઇનસ આઠ માઇનસ બે તો લખી શકાય વન અપોન ચારનો સ્ક્વેર એટલે કે વન પોઈન્ટ સોળ મિત્રો અહીંયા તમારે સાદુ રૂપ આપવાનું છે જે તમે અચૂક દેખી શકો છો મિત્રો રૂપ આપણે આપતા હોઈએ એટલે આધાર સરવા ગાતાંકનો મિત્રો શું થશે સરવાળો થશે આપણે થોડું ધ્યાનથી તમારે સાદુ રૂપ આપવાનું થશે મિત્રો તમે દેખી શકો છો કે ગાતાં સર આધાર સરખા હોય तो मैं घाता तो तो से मैं तो सरवाग ती मईनस भाग्या त्री माइनस सब प्रथम अदूरू आप दिए माइनस प्लस माइनस पांच मे तर जैसे बच्चे भाग्या त्री मईनस મિત્રો બંને એક જ જેવી છે બે ઘાતો ઉડી જશે જવાબ શું આવશે મિત્રો એક આવશે આધાર સરખા ઘાતાકનો સરવાળો આ નિયમ મિત્રો ફોલો કરવાનો છે વારંવાર એકના એક દાખલા પૂછાઈ રહ્યા છે મિત્રો વારંવાર તમે સમજી શકો છો કે ત્રણ ત્રણે ઝીરો જીરો ઘાત આવશે એટલે મિત્રો જવાબ શું આવશે એક કાત હશે મિત્રો ખાસ થોડું ચેન્જ કરવાનો છે બેનો વર્ગ અને ત્રણનો વર્ગ ચાર ભાગ્યા નવ સાતમો છે બેની માઇનસ છે એક વત્તાં ત્રણની માઇનસ છે એક વત્તાં ચારની માઇનસ એક વર્ષ ઝીરો કાત કોઈપણ ઉપર ઝીરો ખાતર જવાબ શું આવશે મિત્રો એક આવશે મિત્રો માઇનસ એક બે અને બેનો વર્ગ મિત્રો માઇનસમાં છે તો તમારે વ્યસ્ત કરી લેવાનું લેવાનો જવાબ તમારે શું આવશે મિત્રો સોળ આવશે મિત્રો આ રીતે તમે વ્યસ્ત કરી શકો છો એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા બે અને છ આવશે ત્રણ દુ છ જવાબ શું આવશે મિત્રો એક આવશે મિત્રો આધાર સરખાઓ ઘાતાંકની બાદ બાકી થતી હોય છે મિત્રો તમે દેખી શકો છો કે બે આઠ માઇનસ છ ગુણ્યા બેની માઇનસ બે ઘાત આઠ માઇનસ એટલે બે મિત્રો બેની માઇનસ બે ઘાત હોય એટલે એક ભાગ્યે બેનો સ્ક્વેર થશે બેનો સ્કવેર બેનો કેવડી જશે જવાબ શું આવશે મિત્રો એક આવશે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકવીસને પ્રમાણિત સ્વરૂપમાં મિત્રો આ રીતે લખી શકાય મિત્રો જીરો પોઈન્ટ ઝીરો જીરો 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 ઝીરો ઝીરો એકસો પચીસને પ્રમાણે સ્વરૂપમાં લખી શકાય એક પોઈન્ટ પચીસ દસની સદા લખાય છે પાંચનો ઘન લખી શકાય એક પોતનો ઘન એટલે એકસો પચીસ આઠને મિત્રો આ રીતે લખી શકાય ગુણાકાર થાય બે એકા બે માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ થશે મિત્રો આ રીતે ત્રણ માઇનસ એક ગુણ્યા માઇનસ બે માઇનસ બે બે ત્રણનો વર્ગ મિત્રો થશે નવ થશે મિત્રો કેન્સલ થઈ જાય જવાબ શું આવશે એક આવશે મિત્રો અહીંયા માઇનસ કાચ છે બંને ગુણાકાર કરી લેવાનો બે માઇનસ એક ગુણ્યા બે બે કા બે ઉપર જશે એટલે મિત્રો આધાર સરખો થશે બેનો સ્કવેર બેનો સ્કવેર થશે મિત્રો ચાર થશે મિત્રો વર્ગમૂંમાં ત્રણ વર્ગમૂમ ઉડી જશે જવાબ શું આવશે મિત્રો એક વર્ષ મળશે એક્સની પાંચ એક્સની માઇનસ ચાર અને એક્સનો સ્ક્વેર મિત્રો આધાર સરખા ઘાતાકની બાદ બાકી કરશો એટલે પાંચમાંથી મિત્રો તમે ચાર બાદ કરશો એટલે એક્સની એક ઘાત મળશે ભાગ ગુણ્યા એક્સનો સ્ક્વેર એક્સ કેન્સલ લેવાના પોને એક્સ મળશે જવો ત્રણ દુ છ માઇનસ એટલે એક ભાગ્યા છ લખી શકાશે માઇનસ વર્ગનો વર્ગ છે મિત્રો એટલે ત્રણ ભાગ્યા બે લખી શકાય મિત્રો વર્ગ મૂળ છે એટલે ત્રણ ભાગ્યા બે લખાય મિત્રો છેદ ઉડી જશે એટલે જવાબ શું આવશે મિત્રો એક આવશે ત્રણ દુના છ છની માઇનસ એક છે એટલે ઉપર આવશે માઇનસ એટલે છેદમાં નવ ત્રણનો વર્ગ અને ઉપર જશે મિત્રો નવ બેનો વર્ગ મિત્રો ચાર થશે શીર્ષાસન વ્યસ્ત વડે શીર્ષાસન તમારે કરાવી દેવાનું છે ગુણાકાર છે મિત્રો એટલે પાંચની પાંચ કાત અને આધાર સરખા કાતાકના મિત્રો બાદ બાકી થશે પાંચ માઇનસ એટલે પાંચ માઇનસ બે એક સ્ક્વેર

છે મિત્રો એક અપન ત્રણની માઇનસ એક બે બરાબર ઝીરો જવાબ શું આવશે મિત્રો તમારે નવા આવે છે માઇનસ બેની ઘન અને માઇનસ બેની માઇનસ ત્રણ જવાબ શું આવશે મિત્રો એક આવશે તો મિત્રો તમે આ જવાબ બધા દેખી શકો છો મિત્રો જે તમને મિત્રો તકલીફ પડતી હોય કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જશે તમાર ફક્ત જવાબ જે પણ મિત્રો તમને ખબર ન પડે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જેથી એ વિડીયો તમને વ્યવસ્થિત રીતે સોલ્યુશન આપી શકીએ તમામ પ્રશ્નો મિત્રો અહીંયા સોલ્વ કરેલા છે જે તમે દેખી શકો છો સાધુ રૂપના દાખલા છે બહુ સરળ છે મિત્રો તમે દેખી શકો છો મિત્રો તો મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો મિત્રો તમે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને અમારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે જય હિન્દ જય ભારત